અમદાવાદની અંદર નજીવો વરસાદ વરસે કે તુરંત જ રોડ રસ્તાની હાલત બિસ્માર થવા જતી હોય છે। શહેરના અનેક વિસ્તારોમાં રોડ રસ્તાની હાલત ખરાબ જોવા મળી રહી છે। નવા બનેલા રોડ કે સામાન્ય વરસાદમાં તૂટી ગયા છે। કોર્પોરેશનના મોન્સૂન પ્લાનની પોલ અહીંયા સ્પષ્ટ રીતે ખુલ્લી પડી ચૂકી છે। રોડ રસ્તા ધોવાતા શહેરના વાહન ચાલકોને ખૂબ હાલાકી પડી રહી છે। નવા બનાવેલા રોડ રસ્તા પર ખાડા જોવા મળી રહ્યા છે। એસજી હાઈવે પર ઘણા એવા રસ્તા જે નવા બન્યા છે, રસ્તો બને એક મહિનો પણ નથી થયો અને તેમ છતાં પણ નજીવા વરસાદ ને કારણે એ રસ્તા પર ખાડા પડવાની શક્યતાઓ જે છે તે જોવા મળી રહી છે। મોટા મોટા ખાડાઓ જોવા મળી રહ્યા છે અમદાવાદના રોડ રસ્તા પર। અમદાવાદમાં વરસાદને કારણે અનેક રસ્તાઓ પણ ધોવાયા છે। અમદાવાદના વેજલપુર વિસ્તારથી સંવાદદાતા વિશાલ મહેતા સીધા જોડાયા છે। જી વિશાલ, જે રીતે અમદાવાદની અંદર નજીવો વરસાદ વરસે છે અને તુરંત જ રોડ રસ્તાની હાલત ખરાબ થાય છે। चौक्स विनल जी रीते वरसादी माहौल चाली रो हवामान विभाग द्वारा कहमें रू कि आगामी त्रण दिवस हजीप भारे वरसाद पड़े तरह नजीवा वरसाद अंदर ज अमदावादना कॉर्पोरेशन मॉन्सून प्लानी पोल खुली गई है। एक तरफ कॉर्पोरेशन करोड़ों रुपया खर्चो कर रही है। आप जी रहो कि अत्य वेजलपुर विस्तार में आप छे ज्या रोड रस्ता की हालत अपने अत्य हाल खसता जवा रही है। जी रीते जी रू कि હમણાં તાજેતરમાં જે રસ્તાઓ બનાવવામાં આવ્યા છે, થોડા સમય પહેલા બનેલા જ રસ્તાઓ ક્યાંક ને ક્યાંક તૂટી ગયા છે। ના માત્ર રસ્તા તૂટવાની વાત છે, પરંતુ ગટર લાઇનમાં પણ પાણી ચોકઅપ થતાં કેટલાક નીચાણવાળા જે વિસ્તારો છે તે નીચાણવાળા વિસ્તારોમાં પણ અત્યારે હાલમાં પાણી ભરાયેલા છે, જેના કારણે રહીશોને પરેશાન થવાનો વારો આવે છે। મહત્વની વાત છે કે જે રોડ રસ્તા પાછળ કરોડો રૂપિયાનો ખર્ચો કરવામાં આવે છે, જે રીતે કોર્પોરેશન દ્વારા મોટા મોટા બણગા ફૂંકવામાં આવે છે અને સ્માર્ટ સિટીની વાત કરવામાં આવે છે, પણ આપ જોઈ રહ્યા છો કે જે આ સ્માર્ટ સિટી છે એ સ્માર્ટ સિટીના અત્યારે હાલત કેટલી કફોડી છે। જે રસ્તા બન્યા છે તેમાં કોન્ક્રીટ સાથે તમામ પેવરિંગ છે, તે પેવરિંગ નીકળી ગયું છે અને આપ જોઈ શકો છો કે રસ્તાની હાલત કેટલી ખરાબ થઈ ગઈ છે। રોડ રસ્તા પર પડેલા ખાડાના કારણે વાહન વ્યવહારમાં પણ વાહન ચાલકોને તકલીફ થતી જોવા મળી રહી છે। આપ જોઈ રહ્યા છો કે જે રીતે હાલમાં નવો જ બનેલો આ વેજલપુરનો રોડ છે, જે થોડા સમય પહેલાં જ બન્યો હતો, પરંતુ હાલમાં આ રોડની સ્થિતિ એવી છે કે જો કોઈપણ વાહન ચાલક અહીંયાથી નીકળે તો તેને હેરાનગતિનો સામનો કરવો પડે અને ખાસ કરીને જ્યારે રાતનો સમય હોય ત્યારે વાહન ચાલકને અકસ્માત થવાનો પણ ભય રહે છે। એટલે કહી શકાય કે જે રીતે અત્યારે હાલમાં વરસાદી માહોલના કારણે કોર્પોરેશનની પોલ ખુલ્લી પડી છે, તેમાં નવા બનેલા રોડ રસ્તા પણ હાલ તૂટી ગયા છે અને કોર્પોરેશનના મોન્સૂન પ્લાનની જે પોલ ખુલી ગઈ છે, સાથે જ અનેક વિસ્તારોમાં પાણી ભરાવાના કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે। રોડ રસ્તા તૂટવાના કારણે વાહન વ્યવહારમાં પણ ક્યાંક ને ક્યાંક તકલીફ ઊભી થઈ રહી છે, એટલે ચોક્કસથી ક્યાંક ને ક્યાંક જનતાનો આક્રોશ પણ આ બાબતે જોવા મળી રહ્યો છે। જે વિશાળ જે રીતે કહી શકાય કે મોટી મોટી વાતો કરવામાં આવે છે, પ્રી મોન્સૂન પ્લાન આપણે ઘડતા હોઈએ છીએ અને હજુ નજીવો વરસાદ અમદાવાદની અંદર વરસ્યો છે અને રસ્તાની આ હાલત જોવા મળી રહી છે, આને કારણે અકસ્માત પણ વધારે વધી રહ્યા છે। ચોક્કસથી વિનલ, જે રીતે રસ્તાની હાલત વરસાદના કારણે બગડી ગઈ છે, આપ જોઈ રહ્યા છો કે આજે રસ્તા થોડા વરસાદના કારણે જો આટલા ખાડા પડે છે, કોન્ક્રીટ બહાર આવી જાય છે અને તમામ પેવરિંગ ક્યાંક ગુમ થઈ ગયું તેવું લાગે છે। એટલે જે રીતે સરકાર દ્વારા ટેન્ડરો પાસ કરવામાં આવે છે, ક્યાંક ને ક્યાંક ટેન્ડરોની અંદર પણ જોલજાલ થયું અથવા તો કરપ્શન થયું તેવું પણ અત્યારે ક્યાં આ રસ્તાઓ બતાવી રહ્યા છે, કારણ કે જે રીતે અત્યારે હાલનો માહોલ છે એક નિયમ પ્રમાણે રસ્તો બનાવવાનો હોય છે, પરંતુ હાલની જે સ્થિતિ છે નવા બનેલા રસ્તાની જો આ હાલત હોય એટલે ચોક્કસથી વરસાદી સમયમાં ક્યાંક ને ક્યાંક રાતના સમયે અકસ્માત થવાનો ભય રહે છે અને એટલે જ દિન પ્રતિદિન જે અકસ્માતોના આંકડા વધે છે ત્યાં ક્યાંક ને ક્યાંક કસૂરવાર ગણવા જઈએ તો કોર્પોરેશનના જે ભ્રષ્ટાચારી અધિકારીઓ છે તે પણ ક્યાંક સામેલ ગણી શકાય અને સાથે જ જે રીતે કરપ્શનની પાછળ ખરાબ મટીરિયલ સાથે રસ્તા બનાવવામાં આવે છે કે જેના કારણે રોડ રસ્તા બનાવ્યા પછી થોડા સમયમાં તૂટી જાય છે, તે રસ્તાઓ પાછળ અત્યારે હાલમાં કોર્પોરેશન જ જવાબદાર ગણી શકાય અને અત્યારે હાલમાં એટલા માટે જ જનતા આક્રોશ કરી રહી છે અને કહી રહી છે કે આ ભ્રષ્ટ સરકાર અને ભ્રષ્ટ જે તંત્ર છે તેને સુધારવા પાછળ ચોક્કસથી જો કાર્યવાહી કરવામાં આવે તો આ તંત્ર સુધરી શકશે। બાકી કરોડો રૂપિયા જે વરસાદના પાણીમાં અત્યારે ધોવાઈ ગયા છે તેની પાછળ માત્ર ને માત્ર જનતાનું જ નુકસાન જોવા મળી રહ્યું છે। જે વિશાલ, જોડાવા બદલ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર। તો જે રીતે આપે જોયું કે વેજલપુર વિસ્તારનો આ રોડ છે જે થોડા સમય પહેલા જ બનાવવામાં આવ્યો છે અને આ ખાડાઓ સ્પષ્ટ કહી રહ્યા છે, તંત્રની પોલ ખોલી રહ્યા છે કે કરોડોના ખર્ચે ટેન્ડર પાસ કરાય છે અને કરોડોનો ખર્ચ કરી આ રોડ રસ્તા બનાવવામાં આવે છે અને ત્યારબાદ નજીવા વરસાદને કારણે અમદાવાદના રોડ રસ્તાની આ હાલત થાય છે। રોડ રસ્તા પર પડેલા ખાડાને કારણે અકસ્માતના બનાવો પણ સતત વધી રહ્યા છે।